આજે રાજ્ય સરકારે બે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. કોરોનાને કારણે, લોકડાઉનને કારણે ઘણી બધી સમસ્યાઓનો આવનારા દિવસોમાં આપણે સામનો કરવો પડશે. આર્થિક ગતિવિધિ વધે, બેરોજગારી ઓછી થાય અને નવા પ્રોજેક્ટો ઝડપથી શરૂ થાય એ દ્રષ્ટિથી આજે ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે 1200 દિવસ કોઈ પણ વ્યક્તિ નવો પ્રોજેક્ટ 1200 દિવસ કામ કરવા માટે લઈ આવે અને કામ કરે તો એને લેબર લોઝના બધા કાયદામાંથી મુક્તિ આપવામાં આવશે. પરંતુ મજદૂરોની પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને 3 બાબતો ઉપર છૂટ આપવામાં નહીં આવે અને લેબર લોના કાયદા લાગુ પડશે. 1, મિનિમમ લઘુત્તમ વેતન ધારો, એટલે મિનિમમ વેજીસ મળવો જ જોઈએ એમને, એ માટે કાયદા લાગુ પડશે. 2, કે સેફટીના જે કાંઈ નિયમો છે એમાંથી પણ કોઈ મુક્તિ નહીં મળે, જેથી ફેક્ટરીમાં કામ કરનારા લોકોની સુરક્ષા એને પણ લાગુ પડશે અને એમાં પણ કોઈ છૂટછાટ આપવામાં નહીં આવે. 3, કે ભગવાન કરેને કોઈ અકસ્માત ન થાય, પરંતુ કંઈ પણ અકસ્માત થયો, લેબરને લાગ્યું, કોઈ પણ અંગને નુકસાન થયું અથવા મૃત્યુ થયું તો એને વળતર પૂરેપૂરું આપવું પડશે અને એના માટે જે વળતર અંગેના જૂના કાયદામાં જોગવાઈઓ છે એ તમામ જોગવાઈઓ એમને લાગુ પડશે. પરંતુ આ સિવાય કોઈ પણ ફેક્ટરીને મજદૂર કાયદા મુજબના કોઈ નિયમ લાગુ નહીં પડે. આવે, એપ્લાય કરે, ઓનલાઈન ઝડપથી અમે મંજૂરી આપશું, એનો 1200 દિવસનો પ્રોજેક્ટ કરે, જ્યારથી એનું પ્રોડક્શન સ્ટાર્ટ થાય ત્યારથી 1200 દિવસ ગણાવવામાં આવશે. જૂની તમામ ફેક્ટરીઓ એને તો મજદૂર કાયદો લાગુ પડશે જ, એમાં કોઈને છૂટ નથી આપતા. નવા પ્રોજેક્ટો અહીંયા આવે જેથી નવી રોજગારીઓની આખી દિશાઓ ખુલે, એટલા માટે સરકારે મહત્વનો આ કાયદા અંગેનો ઓર્ડિનન્સ બનાવવાનો નિર્ણય આજે કરવામાં આવ્યો છે. લેબર ડિપાર્ટમેન્ટ ઝડપથી ઓર્ડિનન્સ બનાવી અને આગળ વધશે. આજે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે કે ચાઇનામાંથી જાપાન, કોરિયા, યુએસએ વગેરે દેશની અનેક કંપનીઓ ચાઇના છોડવા માટે તૈયારી કરી રહી છે. ત્યારે આ બધી કંપનીઓ ભારતમાં આવે, ગુજરાતમાં આવે એટલા માટે રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો કર્યા છે, જેમાં આવનારી ભવિષ્યની કંપનીઓ પ્લગ એન્ડ પ્રોડક્શન, સાણંદ, દહેજ, એસીઝેડ અને જીઆઈડીસીમાં 33,000થી વધુ હેક્ટર જમીન એની વ્યવસ્થાઓ કરી છે. ધોલેરાનો ઝડપથી વિકાસ થાય અને ધોલેરામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય અને બધી કંપનીઓ ગુજરાત આવે અને ગુજરાતમાં લોકોને ખૂબ રોજીરોટી મળે, એન્સિલરી પણ આપણી એમએસએમઈને પણ મોટા કામ મળે અને જે રીતે ભૂતકાળમાં ગુજરાત એફડીઆઈમાં હાઈએસ્ટ હતું, ગુજરાત રોજગારીમાં હાઈએસ્ટ, એ જ સ્થિતિ આપણે જાળવી રાખીએ એટલા માટે રાજ્ય સરકારે ભારત સરકારના ઉદ્યોગ વિભાગ, વિદેશ વિભાગ, ભારત સરકારની દ્વારા તમામ એમ્બેસીઓનો સંપર્ક કરીને, આ બધી કંપનીઓ સાથે પણ ડાયરેક્ટ સંપર્ક કરીને ગુજરાત આવવાનું આમંત્રણ આપી રહ્યા છીએ અને વધુ ને વધુ કંપની ગુજરાત આવે ને ગુજરાતનું વધુ ને વધુ લોકોને રોજીરોટી મળે એ માટે સરકારે અલગ અલગ અધિકારીઓને જવાબદારી સોંપી છે. આવનારી કંપની માટે નોડલ ઓફિસરો પણ આપવામાં આવશે અને ઉદ્યોગ વિભાગ આ દિશામાં પૂરજોશમાં આગળ વધી રહ્યું છે.